નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં અર્થ મેગ્નેટિઝમના દાખલા જોયા છે, તો આપણે એ જ ટોપિક ઉપર થોડું આગળ જવાના છે અને ટેક્સ્ટબુકના દાખલા પ્રમુખ જોઈએ. તો સ્વાધ્યાય 5.14, તો રકમ સ્વાધ્યાય 5.14 ની રકમ આવી છે. જો સ્વાધ્યાય 5.13ના ગચિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ કયા, એટલે કે કેટલા અંતરે આપણને મળશે, એવું આપણને કીધેલું છે. કે આપણે જે સ્વાધ્યાય 5.13 જોઈ ગયા હતા એમાં જે ગજિયા ચુંબકમાં આપણે દિશા જોઈતી એનાથી 180 ડિગ્રી એને ફેરવી દેવાનો છે, તો આપણને હવે કેટલા અંતર તટસ્થ બિંદુ મળશે એવું કેવું છે. તો સ્વાધ્યાય 5.13 રકમ તમે જોજો, એમાં કૌંસમાં લખ્યું છે કે જે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, બરોબર છે. તો તે જગ્યા પર શરૂઆતમાં તટસ્થ બિંદુ આપણને અક્ષ ઉપર મળ્યું હતું. હવે તમે જેવું એ ચુંબકને 180 ડિગ્રી ફેરવી દેશો એટલે વિરુદ્ધ દિશાની જગ્યાએ સમ દિશામાં આવી જશે. એનો મતલબ શું થઈ ગયું કે ચુંબકને 180 ડિગ્રી ભ્રમણ આપવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન આપણને વિષુવરેખા ઉપર હવે મળશે, કારણ કે બંનેની અક્ષ સરખી થશે. ભૌગોલિક ઉત્તર અને જે ચુંબકનું ઉત્તર છે એ અને ભૌગોલિક દક્ષિણ અને ભૂચુંબકીય મતલબ ચુંબકીય દક્ષિણ એક જ દિશા મતલબ સમઅક્ષ એક જ દિશામાં થઈ જશે. પહેલામાં દિશા વિરુદ્ધ હતી, આમાં દિશા 180 ફેરવતા સરખી થઈ જશે. તો હવે તટસ્થ બિંદુ જે અક્ષ ઉપર મળતું હતું એની જગ્યા પર આપણને વિષુવરેખા ઉપર હવે મળશે. તો હવે તટસ્થ બિંદુ છે એનો મતલબ ચુંબકનું બી અને પૃથ્વીનું હોરિઝોન્ટલ ઘટક બંને સરખાઈ દો તો વિષુવક્ષ ઉપર મળ્યું તટસ્થ બિંદુ ઇઝ ઇક્વલ ટુ બી એચ. તો સૂત્ર આપણને ખબર છે, વિષુવક્ષનું મ્યુ 0/4πm/r³ અને હોરિઝોન્ટલ ઘટક એટલે બી અર્થ કોસ આઈ. સ્વાધ્યાય 5.13 નો ઉપયોગ કરજો, એમાં આઈ 0 છે અને બીની કિંમત આપણને આપેલી છે, તો બી કોસ 0 થઈ ગયું. તો આના ઉપરથી આરને આપણે કરતા બનાવીએ એટલે આ બી છેદમાં જાય, આર ઉપર આવતું રહેશે. હવે બધાની કિંમત મૂકો, તમને ખબર છે મ્યુ જુએ 4π 10^-7, 4π કેન્સલ થઈ જવાના છે, ડાયરેક્ટ 10^-7 એમ 0.5. સ્વાધ્યાય 5.13માં જોઈ લેવું, આ બીની કિંમત પણ એમાં જોઈ લેજો આપેલી જ છે 0.36 10^-4 ટેસ્લા. સાદરૂપ આપજો એટલે આપણને આટલું મૂલ્ય મળશે. હવે ઘનમૂળ આપણે કાઢવાનું છે, એના માટે પહેલાં ખાસ ઘાત જોવાની કે જો ઘાત 3 વડે ભગાતી હોય તો જ ડાયરેક્ટ ઘનમૂળ કરવું. જો એ -2 કે -4 એ બેકી સંખ્યામાં ઘાત હોય કે જેને 3 વડે ભગાતી નથી તો પહેલાં તમારે ઘાત સેટ કરવી પડે અને 10^-3 મતલબ 3 વડે ભગાય એવી લાવવી પડે અને પછી એનું ઘનમૂળ કરવાનું. જો કે અહીંયા 10^-3 છે એટલે વાંધો નથી, ડાયરેક્ટ ઘનમૂળ કરજો એટલે 0.1116 મીટર આપણને અંતરે તટસ્થ બિંદુ મળશે. ક્લિયર? નેક્સ્ટ જુઓ સ્વાધ્યાય 5.15, રકમ કંઈક આવી છે 5.25 10^-2 જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. મતલબ ગજિયા ચુંબકની અક્ષ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ હોવી જોઈએ. ચુંબકના કેન્દ્રથી સૌથી પહેલું તેના લંબ દ્વિભાજક ઉપર અને બીજું તેની અક્ષ ઉપર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 કોણ બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.42 ગોસ. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણવાની છે. તો આપણે એવું કીધું છે કે આપણું જે ચુંબકીય અક્ષ છે એનાથી લંબ દિશામાં પૃથ્વીય અક્ષ મતલબ પૃથ્વીય ચુંબકીય ક્ષેત્ર મળશે. તો બી નેટ જે મળે આ બેનું, એ બી નેટ એ પૃથ્વીના હોરિઝોન્ટલ ઘટકને અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને 45 ડિગ્રી બનાવે છે. તો પહેલું આપણને કીધું છે કેટ રાખવાનું છે, પહેલું આપણે લંબ દ્વિભાજક ઉપર અને બીજું આપણને કીધું છે તેની અક્ષ ઉપર. તો પહેલાં લંબ દ્વિભાજક ઉપર જોઈએ, તો આપણે ચુંબક જો આમ રાખીએ તો લંબ દ્વિભાજક એટલે આમ, તો હિરુ બિંદુ થઈ ગયું આ અંતરે. આ બિંદુ આગળ આપણને કીધું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને લંબરૂપે હોય એટલે આ રીતે થવાનું બી. અને આપણે ખબર છે લંબ દ્વિભાજક ઉપર મતલબ વિશ્વ અક્ષ ઉપર થયું તો દિશા એનથી એસની લેવી પડશે આપણે, એટલે એનથી એસ એટલે આ બાજુ થયું. તો આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને આ બેના ચુંબકીય ક્ષેત્રનું નેટ બી નેટ આપણને આ રીતે મળશે. અને આપણે કીધું છે આ બી નેટ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી બનાવે છે. તો 45 ડિગ્રી કરી દઈએ આપણે. હવે તમે લખી શકો અહીંયા બી અર્થ બરાબર આનો કોસ ઘટક
મતલબ બી ને કોસ 45 કોસ 45 એટલે 1 અપોન √2 એટલે બી આપણને આટલું મળે અને એવું જ આ ચુંબકના બી માં લખો તો થશે બી નેટ સાઈન 45 એટલે પણ બી નેટ અપોન √2 તો આ બંનેમાં તમે જોઈ શકો બંનેમાં બી નેટ અપોન √2 મતલબ રાઈટ સાઈડ સરખી થઈ ગઈ તો લેફ્ટ સાઈડ પણ સરખી હોય બી અને બી મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગજીય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સરખું તમે કહી શકો આમે 45 છે તમે 10 45 લેશો તો પણ આ સેમ જ આ રીતે તમે સરખાવી શકશો બી બરાબર બી ઈ કારણ કે 10 45 એટલે 1 થઈ જાય ને તો હવે બંનેની કિંમત મૂકી દો લંબ વિભાજક ઉપર મતલબ વિશ્વક્ષ ઉપર છે તો વિશ્વક્ષ સૂત્ર અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે આ અંતર શોધવાનું છે તો આને કરતા બનાવો આ ઉપર જાય આ નીચે આવતું રહેશે આ બંનેની જગ્યા 10^-7 કારણ કે 4π કેન્સલ થઈ જાય આ એમની કિંમત આપી છે 5.25 10^-2 ના છેદમાં બીની કિંમત 0.42 ગોસ છે અને ટેસ્લામાં લઈ ગયેલા છીએ એટલે આપણને જવાબ RQ બરાબર 125 10^-6 આપણે ઘાતને 3 વડે ભગાય એવા સ્વરૂપમાં લાવવાનું છે એટલે 10^-6 લાવેલા છે હવે 3 વડે ભગાયા છે તો હવે ડાયરેક્ટ ગણમૂળ કરી શકો તમે તો 125નું ગણમૂળ થઈ જાય 5 અને આ 6નું થઈ જાય -2 તો આપણને અંતર મળી ગયું 5 10^-2 મીટર આવું જ હવે અક્ષ ઉપર જોવાનું છે આપણે તો આપણું ચુંબક થઈ ગયું એને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફરજિયાત એ ચુંબકની અક્ષને લંબ લેવાનું આપણે પહેલા અક્ષ લંબ આમ રાજીત અક્ષ આમ છે તો લંબ આ રીતે થવાનું તો બી તો ઉપર જ થવાનું તો આ બી ચુંબકનું અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ થઈ ગયું બી નેટ આપણા માટે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે રકમ કીધું છે 45° ટુકડો બનાવે તો ફરીથી તમે જો આવું કરશો ને તો સેમ રીતે જ મળશે અથવા 10 45 કરશો તો પણ આ જ જવાબ આડો જ તમને જવાબ મળી જશે તો ડાયરેક્ટ લખી દઈએ બી બરાબર બી તો હવે અક્ષ ઉપર છે બિંદુ આપણા માટે અહીંયા આ બિંદુ આપણું જે છે એ અક્ષ ઉપર છે પહેલાં વિશ્વક્ષ ઉપર તો આ બિંદુ એટલે આપણે વિશ્વક્ષનું સૂત્ર લખ્યું તો અહીંયા અહીંયા અક્ષ ઉપર બિંદુ છે તો આપણે અક્ષનું સૂત્ર લેવાનું છે 2m/RQ ઇઝ ઇક્વલ ટુ બી અર્થ હવે આની જગ્યા RQ ને કરતા બનાવો એટલે આ છેદમાં અને RQ ઉપર ફરીથી કિંમત આ જગ્યા 10^-7 4π કેન્સલ આ 2 IM ના છેદમાં બી સાદરૂપ આપશો એટલે ફરીથી પાછું 6 ની ઘાતમાં લાવેલો છું 250 × 10^-6 તો ઘાત ગણમૂળ હવે કરી શકાય કારણ કે ઘાત 3 વડે ભગાય છે એટલે વાંધો નથી તો 6.3 10^-2 ઘાત મીટર જવાબ તમને મળી જાય આ રીતે વિશ્વક્ષ હોય તો અક્ષ ઉપર હોય તમને ખબર જ છે જે IPO ને દોરવાની આકૃતિ સ્વરૂપે તો તમને ખ્યાલ આવી જશે અને પછી સરખાઈને સાદરૂપ ખાલી આપવાનું છે ક્લિયર નેક્સ્ટ છે સ્વાધ્યાય 5.18 બહુ સારો સવાલ છે જોજો સ્વાધ્યાય 5.18 એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10° પૂર્વથી ઉત્તર તરફ 10° દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે આપણી પાસે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ ચુંબકીય દક્ષિણ એમાં એક તાર છે એ સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ એટલે આ પશ્ચિમથી દક્ષિણ તરફ એટલે આ બાજુ હોય અને એ જ પ્રમાણે પૂર્વથી ઉત્તર મતલબ એક છેડો આ બાજુ અને એક છેડો અહીંયા તો સીધો તાર જોઈ શકો તમે આ રીતે તેમાંથી પ્રવાહ પસાર થાય છે આ સ્થળે મેગ્નેટિક મેરેડિયન ભૌગોલિક મેરેડિયનથી 10° પશ્ચિમ તરફ ભૌગોલિક અને ચુંબકીય મેરેડિયન વચ્ચેનો ખૂણો 10° આપેલો છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ છે અને ડીપ એંગલ 0 છે તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધવાનું છે કઈ જગ્યાએ તટસ્થ બિંદુ આવે એવું તમને કીધું છે તારની જડાઈ અવગણો અને કૌંસમાં આપ્યું છે તટસ્થ બિંદુઓએ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં રહે છે આ તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તટસ્થ બિંદુ આગળ એ પૃથ્વીના હોરિઝોન્ટલ ઘટક જેટલું તમારે લેવાનું છે હવે ખાસ તમે જોજો આપણે આગળ જોયું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અંદર તરફ લઈએ છીએ બરોબર તો તાર તમારો જો આ બાજુ જાય તો પ્રવાહ આ બાજુ ગયો તો અંગૂઠો તમે આ બાજુ લેશો મતલબ આપણો ચુંબકીય ક્ષેત્ર તારનું આ રીતે દિશામાં આપણને મળશે જેની જરૂર આપણને પડશે તો આપણે કઈ કઈ વસ્તુ આપી છે આઈ આપ્યું છે બી આપ્યું છે મેં ફાઈ લીધું છે કારણ કે જો તમે ડીપ એંગલ આઈ લેશો તો આઈ મિક્સ થશે એટલે મેં અહીંયા ફાઈ લીધું છે જે 0 આપણને આપેલું છે તો હવે તટસ્થ બિંદુ કીધું છે એનો મતલબ શું થયું કે આ તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પૃથ્વીના હોરિઝોન્ટલ ઘટક જેટલું લઈ લેવાનું
तो बी तार बराबर बी ओरिजेंटल, तो तार वाले तमने खबर छे आर अंतर कीधु छे म्यू जीरो आई अपॉन टू पाई आर सूत्र आपणुं, अने ओरिजेंटल घटक बी कॉस फाइ, जो कि फाइ जीरो छे कॉस जीरो वन थी जाए एटले बी इज तमारुं थी जाए। तो अंतर आर शोधी लीए म्यू जीरो आई अपॉन टू पाई बी, म्यू जीरो की किंमत फोर पाई टेन एस टू माइनस सेवन, आई आपूं छे बे पॉइंट पांच, टू पाई बी की किंमत जीरो पॉइंट तेतरीस गॉस छे, टेस्ला में लखो दस की माइनस चार, तो आपने मिली गयो 1.5 10 एस टू माइनस 2 मीटर। आम वाहकता ने समांतर रेखा पर तार थी आटला अंतरे लंब अंतरे ऊपरना बिंदुए तटस्थ बिंदु मळे, केम ऊपरना बिंदु नीचे केम नहीं, कारण के तमने कीधुं प्रवाह जे छे तो ऊपर तरफ रेखा चुंबकीय क्षेत्रनी बाहर तरफ आ तार वडे અને પૃથ્વીનો અંદર તરફ તો વિરુદ્ધ દિશામાં થઈ ગયા, કારણ કે તટસ્થ બિંદુ ક્યારે મળે કે જ્યારે બંનેના ચુંબકીય ક્ષેત્ર સરખા અને વિરુદ્ધ દિશામાં હોય, તો તમે જોયું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અંદર તરફ લઈએ છીએ, તો આ તારનું ઉપર તરફ જો તો ક્યાં આવશે બહાર તરફ, તો વિરુદ્ધ દિશામાં થઈ ગયું એટલે ઉપર તરફ તટસ્થ બિંદુ મળે। જો નીચે તમે જશો ને તો હાથ ફેરો નીચે તરફ જો અંદર તરફ જશે આપણે આંગળી, તો નીચે તરફ આ તારથી નીચેના બિંદુ આગળ તમે જો લેશો ને તો એક જ દિશામાં થશે બરોબર, એટલે તટસ્થ બિંદુ ત્યાં મળે નહીં પણ ઉપર તરફ મળે, એટલે આ તટસ્થ બિંદુ થઈ ગયું। તો આ થઈ ગયો સ્વાધ્યાય 5.18। નેક્સ્ટ જો સ્વાધ્યાય 5.19 જોઈએ, શું છે રકમ, એક સ્થળે આવેલ ટેલિફોનના કેબલમાં ચાર લાંબા સીધા અને સમક્ષિતિ તાર જે દરેકમાંથી એક જ દિશામાં એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, આપણી પાસે ચાર તાર છે એક જ સરખા બરોબર, એમાંથી પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુ પ્રવાહ આઈ પસાર થાય છે એક એમ્પિયર, આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 ગોસ છે અને ડીપ એંગલ 35 છે, તમને ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું કેટલું આપ્યું છે 0.39 ગોસ અને ડીપ એંગલ આપ્યો છે 35 આઈ કે ફાઈ લખી દેવાનું, મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ શૂન્ય છે, મતલબ ભૌગોલિક અને ભૂચુંબકીય ઉત્તર બંને એક જ તરફ કહી શકો તમે, આ કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલા થાય, આ તારથી નીચે 4 સેન્ટીમીટર તમારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે। તો ફરીથી પાછું આ જ દાખલાને જેવો જ કોન્સેપ્ટ, પેલા દિશા જોઈ લેવાની, પ્રવાહ આ બાજુ જાય છે તો તમે આ બાજુ ફેરી નાખો, તમે આમ જશો તો ઉપરનું જો બિંદુ લેવાનું થાય તો ચુંબકીય ક્ષેત્ર આપણું તારનું અંદર તરફ, નીચેનું કીધું હોય તો ક્યાં આવશે બહાર તરફ, મતલબ આ પ્રવાહને કારણે નીચેના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ થયું, અને પૃથ્વીનું આપણને ખબર છે આપણે અંદર તરફ હોરિઝોન્ટલ ઘટક લઈએ છીએ, તો આઈ આપ્યો છે 1 એમ્પિયર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, ફાઈ આપ્યો છે 35 અને આર આપ્યું છે 0.04 મીટર। તો પહેલાં આપણે હોરિઝોન્ટલ ઘટક વર્ટિકલ ઘટક ને બધું શોધી લઈએ, પછી આ બિંદુની વાત કરીએ આપણે, તો પહેલાં બી એચ બી કોસ ફાઈ, બીની કિંમત અને ફાઈની કિંમત 35, હવે લોગ ટેબલમાં કોસ નથી હોતો સાઈન હોય છે, તો આને કોસમાંથી સાઈનમાં લઈ જવા માટે 90 + 90- કરવું પડે, તો 35ને હું લખી નાખું 90 - 55 થઈ જાય ને 35, તો 90 છે એટલે મતલબ કોસનું થઈ જાય સાઈન, અને 90 - છે મતલબ પ્રથમ ચરણ થાય અને પ્રથમ ચરણમાં બધા વિદ્યા પ્લસ કહેવાય, તો પ્લસ સાઈન 55 લખી શકાય। હવે લોગ ટેબલમાં જોઈ લેજો સાઈન 55ની કિંમત અને પછી ગુણાકાર કરી નાખજો એટલે તમને ગોસમાં જવાબ મળશે 0.3195। તો આ થઈ ગયું હોરિઝોન્ટલ ઘટક, એવો જ આવે છે વર્ટિકલ ઘટક બી સાઈન 5, તો બીની કિંમત સાઈન 35, સાઈન 35 ડાયરેક્ટ જોઈ શકાય, તો ગુણાકાર કરજો તો 0.224 ગોસ આપણને વર્ટિકલ ઘટક મળી જશે। હવે આ ચારે ચાર તારથી ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એ ચારે તાર વડે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કોઈ એક તારનું શોધવાનું મલ્ટીપ્લાય બાય 4 મ્યુ જીરો આઈ અપોન 2πr, તો 4 મ્યુ જીરોની કિંમત 4π - 7 આઈ એટલે 1/2π અને અંતર આપણને આપ્યું છે 4 સેન્ટીમીટરને મીટરમાં લખ્યું છે 0.04, તો 0.2 ગોસ આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું। હવે તમે કહી શકો કે ભાઈ તારના નીચેના બિંદુએ, તો તારના નીચેના બિંદુ ખાસ જોજો મિત્રો કે તમારો તમે તારના નીચે બિંદુ લેશો તો બહાર તરફ અને પેલું પૃથ્વીનું હોરિઝોન્ટલ ઘટક છે અંદર તરફ, તો એક અંદર અને એક આ, તો આ અક્ષમાં શું થશે બેની બાદ બાકી એટલે હોરિઝોન્ટલ ઘટક માઇનસ આ જે બી તારનું મેલું એ, અને બીજો ઘટક કયો છે વર્ટિકલ ઘટક તો છે જ આપણી પાસે, એટલે આપણે આમ લખી શકીએ બી નેટ બરાબર આ અક્ષમાં બેની બાદ બાકી, કારણ કે પૃથ્વીનું અંદર અને તારનું બાદ, બેની બાદ બાકી પૃથ્વીનું હોરિઝોન્ટલ ઘટક માઇનસ તાર બી આખાનો વર્ગ, અને બીજો ઘટક કયો છે બી વી સ્ક્વેર, તો લખી શકીએ આ બી નેટ આ રીતે, તો બી એચ માઇનસ બી, તો આ બી એચની કિંમત અને આ બીની કિંમત બાદ બાકી કરી દો આખાનો વર્ગ પ્લસ
બીવી નો વર્ગ તમે સાદરૂપ આપજો એટલે 0.254 ગોસ બી નેટ મળી જશે. આ જ રીતે તમને નીચેનું જ કીધું છે, પણ જો મારે ઉપરનું બિંદુ લેવું હોય તો બી નેટ, તો ફરીથી હવે જોઈ શકો તમે ઉપરના બિંદુ માટે આંગળી અંદર જાય છે, નીચે બહાર હતી પણ ઉપરના તરફ અંદર છે, તો એના માટે 15 અને પૃથ્વીનો હોરિઝોન્ટલ ઘટક 15 છે, તો આ અક્ષ ઉપર બેનો સરવાળો થશે અને બીવી તો છે જ આપણી પાસે, તો બી નેટ થશે બીએચ પ્લસ બી હોલ સ્ક્વેર પ્લસ બીવી સ્ક્વેર, સેમ ખાલી માઇનસ છે ત્યાં વચ્ચે શું આવી જશે પ્લસ હોલ સ્ક્વેર, સાદરૂપ આપજો એટલે 0.566 ગોસ તમને બી નેટ મળી જશે. ખબર પડી? જોઈએ નેક્સ્ટ, જોઈએ સ્વાધ્યાય 5.20. આ પણ સારો સવાલ છે, જોજો મિત્રો. સ્વાધ્યાય 5.20, સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયના કંપાસને 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગુચરાની મધ્યમાં મૂકવામાં આવે છે. એક ચુંબકીય કંપાસ લેવાનું છે, આટા છે એન 30 અને ત્રિજ્યા છે આર 12 સેન્ટીમીટર, એને વર્તુળાકાર ગુચરાની મધ્યમાં મૂકી દેવાનું. આ ગુચરું સિરિયોલમ સમતલમાં મેગ્નેટિક મેરેડિયન સાથે 45 ડિગ્રી ખૂણ બનાવતી દિશામાં રાખેલું છે. જ્યારે ગુચરામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે. પહેલાં આ ગુચરું આ રીતે હતું, વર્તુળાકે ગુચરું છે એ આપણા ચુંબકીય મેરેડિયન સાથે 45 ડિગ્રી બનાવતું હતું, પણ તમે જેવો આમાંથી પ્રવાહ પસાર કર્યો થોડા ચુંબકીય ક્ષેત્રને કારણે આ સોય હવે આમ સીધી થઈ જશે, પૂર્વ પશ્ચિમ દિશામાં ગોઠવાઈ જશે. તો સૌથી પહેલો ભાગ, આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો, તમારે બીએચ શોધવાનું છે, બરાબર. તો પહેલાં આપણે શોધી લઈએ, પહેલાં આમ હતું એટલે તમે પ્રવાહ પસાર કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે આ રીતે થશે. હવે જેવું તમે પ્રવાહ પસાર કર્યો એટલે સીધો સોય આમ થઈ ગઈ, એનો શું મતલબ થાય કે આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટક આપણને મળે, બરાબર. એક તો બીએચ ને બીવી લખી શકો તમે, પણ મતલબ પૃથ્વીના એમ, તો તમે ચુંબકીય સોય આમ જાય છે એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ એનો ખાલી હોરિઝોન્ટલ ઘટક એની પાસે હોવો જોઈએ, મતલબ આ અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ જેથી આકર્ષાઈને આમ ગોઠે જતું હોય, આ અક્ષમાં હોવું જોઈએ નહીં. કારણ તમને સ્પષ્ટ ખબર પડે, પહેલાં આમ હતું અને પછી આમ જ કેમ ગોઠવાય, કારણ કે એનો ઘટક આ બાજુનો કોઈ હશે તો જ આ બાજુ આવશે, આ બાજુ કેમ ન જતું, કારણ કે આ ઘટક કેન્સલ થઈ જવો જોઈએ, મતલબ આ જે અક્ષનો ઘટક છે ચુંબકીય ક્ષેત્રના એ કેન્સલ કરી દેવાના જેથી આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી આ અક્ષનું મળે એટલે સોય ઓટોમેટિકલી આમ ગોઠવ જતું હોય. ખબર પડે કોઈ પણ એક અક્ષમાં ગોઠવવાનો મતલબ શું કે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગે, બીજી અક્ષમાં આવવું જોઈએ નહીં, તેનો મતલબ ચુંબકીય સોય પશ્ચિમ પૂર્વ દિશામાં રહે તેના માટે બીએચ તમે આના ઉપર લખી શકો, આ આપણા વર્તુળાકાર ગુચરાનું ચુંબકીય ક્ષેત્ર એનો આ બાદનો ઘટક એટલે કયો, બી સાઇન 45 એ પૃથ્વીના અંદર તરફ મતલબ હોરિઝોન્ટલ ઘટક જેટલો હોવો જોઈએ. તો હોરિઝોન્ટલ ઘટક ઇઝ ઇક્વલ ટુ બી સાઇન 45 થાય, કારણ કે આ ઘટક કેન્સલ થઈ જાય તો જ ખાલી આ બાદનો ઘટક મળે અને ચુંબકીય સોય મતલબ ગુજરું આમથી આમ આવી જાય, બરાબર છે. તો બીએચ બરાબર બી સાઇન 45. તો હવે ખાલી કિંમત મૂકવાની છે, એ કિંમત મૂકીએ એના પહેલાં તમે આ બંને બોર્ડ લખી દો. ચાલો લખાઈ ગયું, જો હવે ખાલી કિંમત આપણે મૂકવાની છે. તો આપણી પાસે આ હોરિઝોન્ટલ ઘટક અને આ છે આપણે વર્તુળાકાર ગુચરું છે અને સોયના કેન્દ્ર ઉપર મૂકી છે, તો બીએચ એમના એમ તો વર્તુળાકાર ગુચરાના કેન્દ્ર ઉપર, મ્યુ જીરો એના અપોન 2πr અને સાઇન 45 એટલે 1/√2. તો આ મ્યુ જીરો આ ટન સંખ્યા આપી છે આપણે, જોજો આ પ્રવાહ 0.35, 2π ત્રિજ્યા આપી છે સેન્ટીમીટરમાં, માંથી મીટરમાં લઈ ગયા √2 એમના એમ, સાદરૂપ આપજો તો 3.88 × 10⁵ ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે હોરિઝોન્ટલ ઘટક, બરોબર. પહેલો સવાલ થઈ ગયો. બીજો સવાલ શું કહે છે જો, તો બીજો સવાલ આવો કંઈક છે, ગુચરામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે છે અને ગુચરાને સિરિયોલમ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમગણી દિશામાં 90 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે, વિષમગણ મતલબ આમ છે જગ્યા હવે આમ લઈ જવાનું 90 ડિગ્રી લઈ જવામાં આવે છે. ચુંબકીય સોયની દિશા શોધો, આ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન 0 ધરો. તમારે ચુંબકીય સોય કઈ બાજુ ગોઠવાશે એવું કીધું છે, પહેલું આપણે ચુંબકીય સોય આમ હતી, બરોબર, પછી 90 ડિગ્રી તમે ફેરવી નાખો અને પછી પ્રવાહ પસાર કરો, તો જે પૂર્વ પશ્ચિમ દિશામાં ગોઠવાતું એ જગ્યા કઈ દિશામાં ગોઠવાશે એવું કીધું છે. તો જો અહીંયા કે ગુચરામાં પ્રવાહ ઉલટાવવામાં આવે
એક તો પ્રવાહ ઉદગમ કીધો છે આપણે, અને ઘૂંટણાને 90 ડિગ્રી ભ્રમણ આપવામાં આવે તો આ ઘૂંટણું બીજી બાજુ મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ખૂણો બનાવશે. મતલબ આ રીતે થશે. જો આ રીતે પહેલા હતું ને આપણું, સોય આપણી આમ હતી, પહેલાં સોય આપણી આમ હતી, પણ જેવો તમે એને પ્રવાહ ઉલટાવશો, પ્રવાહ ઉલટાવવામાં આવે અને 90 ડિગ્રી ભ્રમણ કરવામાં આવે એટલે ચુંબકીય સોય આપણી પહેલાં આમ થઈ જાય. 90 ડિગ્રી ભ્રમણ કરાવીએ એટલા માટે, બરાબર. પછી ધારો કે પહેલાં આપણે અહીંયા એન અહીંયા હતો, એસ અહીંયા હતો, બરાબર. પછી તમે જેવો પ્રવાહ વિરુદ્ધ કરી નાખશો એટલે અહીંયા એસ આવી જશે, અહીંયા એન, મતલબ વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય. એટલે પહેલાં જો પૂર્વ પશ્ચિમ હોય તો પછી પશ્ચિમ પૂર્વ થઈ જાય, અને પહેલાં પશ્ચિમ પૂર્વ હોય તો પછી પૂર્વ પશ્ચિમ થઈ જાય. તો બીજી બાજુ મેગ્નેટિક મેરિડિયન સાથે 45 ખૂણો બનાવશે, અને ચુંબકીય સોય પહેલાં પશ્ચિમ પૂર્વ હતી તો હવે કઈ બાજુ ગોઠવાશે, પૂર્વથી પશ્ચિમ તરફ થઈ જાય. એનો મતલબ ચુંબકીય સોય તેની મૂળ દિશા ઉલટાવી નાખશે, કારણ કે પ્રવાહ ઉલટાવીએ છીએ અને આપણે આ જે ચુંબક છે ને 90 ડિગ્રી જેટલું વિષમ ગળીમાં ભ્રમણ આપી રહ્યું છે. પ્રવાહ તમે ઉલટાવી નાખો એટલે એસ હતો ત્યાં એન આવી જાય, અને એન હતું ત્યાં એસ આવી જશે, એટલે આખી આખી દિશા ઉલટાઈ જશે. ક્લિયર? ખબર પડી આમાં? તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલો. તો હવે આપણે મસ્ત એવું એપ્લિકેશન જોવાની છે. તો આપણે જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એવું ભણી ગયા, તો એની એપ્લિકેશન જોવાની છે. મતલબ કેટલી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એપ્લિકેશન ઓફ અર્થ મેગ્નેટિઝમ, સૌથી પહેલું આ એક્સ્ટ્રા ટોપિક છે મિત્રો, યાદ રાખજો. ટેન્જન્ટ ગેલેનોમીટર એટલે એક્સ્ટ્રા ટોપિક છે, એટલે કોન્સેપ્ટ યાદ રાખવાનો, થિયરી યાદ રાખવાની કોઈ જરૂર નથી. ટેન્જન્ટ ગેલેનોમીટર પહેલો મીટર છે, આ જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. તો આનો ઉપયોગ શું છે પહેલાં જોઈએ. તો તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડીસી પ્રવાહ માપવા માટે થાય છે, કે ભાઈ કેટલો પ્રવાહ ડીસી પસાર થાય એના માટે વાપરવામાં આવે છે. તો હવે આની આકૃતિ કેવી હશે તો તમે જોઈ શકો અહીંયા, બરાબર. આ ટેન્જન્ટ ગેલેનોમીટર છે, તમે એમાં જુઓ તો પહેલાં ઉપરનો એક મોટો ભાગ, વર્તુળાકાર ભાગ આખે આખો, એમાં આખે આખો તાર વીંટાયેલો હોય છે, એના વચ્ચોવચ્ચ એક ઢાંકણા મતલબ સોય છે, ચુંબકીય સોય જોઈ શકો તમે અહીંયા, બરોબર. આખું એક વર્તુળાકાર ભાગ અને વચ્ચે સોય છે. તો આ જે વર્તુળાકાર ભાગ છે એમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય. જુઓ અહીંયા તેનો ઉપયોગ તો ખબર પડી ગઈ. હવે વર્તુળાકાર ગુસડામાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિત ઘટકને લંબરૂપે હોય છે. એટલે હવે જે ચુંબકીય સોય હોય એ બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવી ગઈ, એક તો વર્તુળાકાર જે ભાગ છે એનું અને બીજું પૃથ્વીનું. તો તેથી ચુંબકીય સોય બે લંબ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ સંતુલનમાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, તમે જેવું વર્તુળાકાર ભાગમાંથી પ્રવાહ પસાર કરજો તરત જ એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઓટોમેટિકલી પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્રને હોય એને લંબરૂપે જ ઉત્પન્ન થાય. તો એક આ બાજુ હોય તો બીજું આ બાજુ હોય તો એની વચ્ચે ચુંબકીય સોય આ રીતે ગોઠવાઈ લેજો. આ રીતે એક તો આ પૃથ્વીનું આપણે ઘૂંટણું અહીંયા લઈએ તો હોરિઝોન્ટલ મેં અહીંયા લીધું છે, લંબરૂપે છે, એટલે તો આ રીતે ગોઠવાયેલું હોય અને સંતુલનમાં છે. તમે જો અહીંયા બી એચ લખો તો વાંધો નહીં, તો અહીંયા બી ઘૂંટણું લખજો. આપણે મોટાભાગે બી એચ અંદર લઈએ છીએ ને, તો અહીંયા બી એચ લખો, અહીંયા બી ઘૂંટણું લખો તો વાંધો નહીં. તો અહીંયા સંતુલનમાં છે, મતલબ શું કે આ બાજુ પણ નથી જતું કે આ બાજુ પણ નથી જતું, તો બંને બાજુ ટોર સરખા હોવા જોઈએ. તો આ કોઇલ સી એટલે કોઇલ અને એચ એટલે હોરિઝોન્ટલ ઘટકનો ટોર સરખાઈ દો તો આપણને ટાઉનું સૂત્ર એમ બી સાઇન થીટા, અહીંયા થીટા હોરિઝોન્ટલ સાથે બનાવે છે તો અહીંયા થીટા, આના માટે કોસ સોરી 90 - થીટા આવશે. તો એમ બી સાઇન આના માટે થીટા 90 - આવશે, અને હોરિઝોન્ટલ ઘટક માટે એમ બી સાઇન થીટા. તો એમ એમ કેન્સલ, આ થશે કોસ ના સાઇન એમના એમ, તો આ સામે જાય તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન. એટલે આ સૂત્ર બની ગયું કે ગૂંચળાવાળી ચુંબકીય ક્ષેત્ર એ હોરિઝોન્ટલના ઇન્ટુ ટેન થીટા જેટલું થાય. આ આઈએમપી સૂત્ર છે, યાદ રાખવાનું, ખ્યાલ લેવાનું, જે ટેન્જન્ટ ગેલેનોમીટર હોય ત્યારે જ. તો બી સી બરાબર બી એચ ટેન થીટા. હવે તમને ખબર છે આની કિંમત તમે મૂકી શકો. આપણે પ્રવાહ શોધવો છે ને, ઇલેક્ટ્રિક ડીસી પ્રવાહ. તો આપણું ગૂંચળું આ રીતનું હતું અને વચ્ચે સોય હતી, તો એના વચ્ચે મતલબ કેન્દ્ર ઉપર, તો તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળનું લઈ શકો. મ્યુ ઝીરો એન આઈ છેદમાં 2R ઇઝ ઇક્વલ ટુ બી એચ ટેન થીટા એમના એમ, આના ઉપરથી આને કરતા બનાવો એટલે આ સૂત્ર આપણું પ્રવાહનું થઈ ગયું. તમારે આને પણ યાદ રાખવાનું છે. તમે જો આ અચળાંક છે તો આ જગ્યા કોઈ અચળ મૂકી દો
તો પણ થઈ શકે. તો I બરાબર k tan થીટા, જે k ને કહેવામાં આવે છે રિડક્શન ફેક્ટર ઓફ ટેન્જન્ટ ગેલેનોમીટર, અને k ની જગ્યાએ આ k છે આપણો, તો k બરાબર થઈ ગયું 2BHR અપોન મ્યુ 0N. તો ટેન્જન્ટ ગેલેનોમીટર આવે પહેલાં તો એનો કોન્સેપ્ટ અને ઉપયોગ અને સૂત્ર ત્રણ વસ્તુ યાદ હોવું જોઈએ. ઉપયોગ શું છે કે ભાઈ ડીસી પ્રવાહ માપવા માટે, કોન્સેપ્ટ કયો કે તમે જેવો પ્રવાહ પસાર કરશો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના હોરિઝોન્ટલ ઘટકને હંમેશા લંબ હોય છે અને આ રીતે સ્વય સંતુલનમાં આવે છે. અને સૂત્ર આ ત્રણે ત્રણ મતલબ બે અને કેની કિંમત તમારે યાદ રાખવાની છે. દાખલા બહુ ઇઝી આવે છે, ટેન્જન્ટ ગેલેનોમીટર શબ્દ દેખાય એટલે આમાંથી કોઈ પણ સૂત્ર તમે લઈ શકો, ખાલી સૂત્ર જ મૂકવાના આવે છે, બીજું કંઈ આવતું નથી. પછી એનો બીજો આપણે ઉપયોગ જોઈએ તો શું છે, વાઇબ્રન્ટ મેગ્નેટોમીટર કહેવામાં આવે છે એને, અથવા ઓસિલેશન મેગ્નેટોમીટર. આ શબ્દ જ કહે છે ઓસિલેશન. તમે એક લાકડાનું બોક્સ હોય આખું બરોબર, એમાં એક ચુંબકને મૂકવામાં આવે છે અને એનું ઓસિલેશન કરાવવામાં આવે છે, જેવું આપણે ટાઉનું સૂત્ર જોઈ ગયા થિયરીમાં એના જેવું છે. તમે સોય હોય અથવા ચુંબક હોય એને થોડુંક આમ કરો ટાઉ તો પુનઃસ્થાપક ટોર્ક લાગે, તો આ ટાઉને પુનઃસ્થાપક ટાઉ સરખાઈ દઈએ એના ઉપરથી આપણને આવડતકાળ મળી જાય. તો એ જ કોન્સેપ્ટ ઉપર આ સાધન વાપરવામાં આવે છે. એટલે કોન્સેપ્ટ એ જ છે જે આપણે થિયરીમાં ભણી ગયા હતા, એ જ વાઇબ્રેશન અથવા તો ઓસિલેશન મેગ્નેટોમીટર. તેનો ઉપયોગ શું છે ભાઈ, તો મેઇન તેના બે ઉપયોગ કે બે જુદા જુદા સ્થાન આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિત ઘટક વચ્ચેની સરખામણી એટલે સંબંધ મેળવી શકો. પૃથ્વીના અલગ અલગ છેડા ઉપર અલગ અલગ સ્થાન આગળ BH ની સરખામણી તમે કરી શકો છો આ સાધન વડે. અને બીજો, બે ગજિયા ચુંબકો માટે ચુંબકીય ક્ષેત્રો અને ચુંબકીય મોમેન્ટ વચ્ચેનો સંબંધ અથવા આપણે બંને વચ્ચેનો સરખામણી કરી શકીએ છીએ. એટલે ચુંબકીય ક્ષેત્ર B અને મોમેન્ટ M વચ્ચેનો સંબંધ આપણે લઈ શકીએ છીએ. મેઇન ઉપયોગ છે, કોન્સેપ્ટ તો એ જ છે કે ભાઈ આ વપરાય કેવી રીતે, તો વાઇબ્રેશન અથવા ઓસિલેશન ક્યાં છે, તમે થોડુંક દોલન કરાવો તો પુનઃસ્થાપક ટોર્ક થાય, સંતુલન થાય, બંને સરખાઈ દેવાનું એટલે આવર્તકનું સૂત્ર તમને મળી જશે. જોઈએ એટલે આટલું લખેલો, ચાલો લખાઈ ગયું. જો હવે આપણે એનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લઈએ, એ જ કોન્સેપ્ટ તમે જે થિયરીમાં ભણી ગયા હતા જો, એટલે એવું જ સૂત્ર છે. ટી બરાબર 2π રૂટ આઈ અપોન એમ બી એચ, અહીંયા હોરિઝોન્ટલ ઘટક લેવાનો, યાદ છે ને સૂત્ર, એના જેવું છે. ટાઉ સરખાય ને તમે સાદુરૂપ આપજો, પેલું આઈ આલ્ફા બરાબર યાદ છે એમ બી સાઈન થીટા, એ જ કોન્સેપ્ટ છે, એ જ રીતે ગણવાનું છે. એટલે મેં રીત લખી નથી, ડાયરેક્ટ સૂત્ર લખેલું છે. તો ટી બરાબર 2π રૂટ આઈ અપોન એમ બી એચ. તો હવે આપણે કમ્પેર કરીએ, જો તો કમ્પેરિઝન ઓફ એમ ઓફ મેગ્નેટ્સ ઓફ ધ સેમ સાઇઝ, જો આપણી પાસે બે ગજ્ય ચુંબક સેમ સાઇઝના હોય તો તમે એના વચ્ચેનું એમ સરખામણી કરી શકો. તો T1 બરાબર 2π પહેલા ગજ્ય ચુંબક માટે સરખી સાઇઝ એટલે મોમેન્ટ સોરી જડત્વની ચાક માત્રા સરખી થશે. M1 BH બરાબર, બે અલગ અલગ ગજ્ય ચુંબક છે એટલે M1 અને M2 આવશે અહીંયા. તો હવે ગુણોત્તર કરો તમે એટલે 2π 2π જતું રહે અને વર્ગમૂળની અંદર આઈ અપોન BH પણ કેન્સલ થઈ જાય, તો વર્ગમૂળમાં M2 અપોન M1 બંને બાજુ વર્ગ કરો એટલે આ સૂત્ર થઈ જાય M2 અપોન M1 ઇઝ ઇક્વલ ટુ T2² અપોન T1² તો આ રીતે સંબંધ તમને મળી શકે ઓસિલેશન મેગ્નેટોમીટર વડે. ક્લિયર? તો હવે બીજો કમ્પેરિઝન જોઈએ, તો કમ્પેરિઝન ઓફ એમ ઓફ મેગ્નેટ્સ ઓફ ડિફરન્ટ સાઇઝ, આપણી પાસે અલગ અલગ સાઇઝના જો ચુંબકો હોય બે તો એના માટે આપણે સંબંધ કેવી રીતે મેળવી શકીએ. તેમાં બે પોસિબિલિટી છે, જો આ રીતે બે અલગ અલગ જે ચુંબક સાઇઝના તો ક્યાં તો બંનેના છેડા સરખા સરખા હોય SS અને NN અથવા SN અને NS વિરુદ્ધ દિશામાં હોય. તો જો સરખા દિશામાં હોય તો આવર્તકનું સૂત્ર T1 બરાબર 2π રૂટ I1 પ્લસ I2 ના છેદમાં, બંને એક દિશામાં છે એટલે M1 પ્લસ M2 ઇન્ટુ BH, અને જો આ રીતે વિરુદ્ધ દિશામાં હોય તો આવર્તકનું સૂત્ર 2π રૂટ I1 પ્લસ I2 છેદમાં M1 માઇનસ M2, કારણ કે વિરુદ્ધ દિશામાં આવે, આપણને એમની દિશા ખબર છે STN, તો વિરુદ્ધ દિશામાં હોય તો બાદ બાકી થઈ જાય ઇન્ટુ BH એમના. ગુણોત્તર કરો T1 બાય T2 કરો તો 2π કેન્સલ, વર્ગમૂળની અંદર I1 પ્લસ I2 અપોન BH પણ કેન્સલ થઈ જાય, તો ખાલી વધે કેટલું M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2. તમે આ સૂત્ર ખાલી યાદ રાખો તો વાંધો નહીં, અને કોન્સેપ્ટ યાદ રાખવાનો ખાલી બરાબર, બાકી સૂત્ર યાદ રાખો ચાલે વાંધો નથી. અને ત્રીજો ઉપયોગ જોવાનો, કમ્પેરિઝન ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ એટ ટુ ડિફરન્ટ પ્લેસીસ, મતલબ બે અલગ અલગ સ્થાન ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સરખામણી આપણે કરી દઈએ. જો તો પહેલું અલગ અલગ સ્થાન છે તો T1 બરાબર 2π રૂટ
આઈ અપોન એમ બી એચ એક જ વસ્તુ છે, લાઈન એમ તો સરખું થવાનું, ખાલી હોરિઝોન્ટલ ઘટક અલગ અલગ થવાનો છે. તો આ ટી વન અને આ ટી ટુ, આમાં બી એચ વન આમાં બી એચ ટુ, બંનેમાં હોરિઝોન્ટલ ઘટક અલગ અલગ છે. ખરો ગુણોત્તર ટી વન બાય ટી ટુ એટલે ટુ પાઈ કેન્સલ, આઈ અપોન એમ કેન્સલ થઈ જાય, તો બધે વર્ગમૂળમાં બી એચ ટુ અપોન બી એચ વન. પણ એ બાજુ વર્ક કરો તો ટી વન સ્ક્વેર અપોન ટી ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી એચ ટુ અપોન બી એચ વન. હવે હોરિઝોન્ટલ ઘટકનું મૂલ્ય મૂકી દો, બી એચ એટલે બી કોસ આઈ, તો થશે બી ટુ કોસ આઈ ટુ, બી વન કોસ આઈ વન, આના ઉપરથી બી વન અપોન બી ટુ આ સામે જાય, આ છેદમાં આવતું રહે, અથવા તો બી વન અપોન બી ટુ કરવું હોય તો આ બેને અહીંયા લઈ જાઓ એટલે બી વન અપોન બી ટુ, અને આ સામે જતું એટલે ટી ટુ સ્ક્વેર અપોન ટી વન સ્ક્વેર થઈ જાય. તો આના ઉપરથી આ સૂત્ર આપણને મળે, બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી ટુ સ્ક્વેર કોસ આઈ ટુ છેદમાં ટી વન સ્ક્વેર કોસ આઈ વન. એટલે આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે. પણ એટલું તમારા માટે સારું કે ભાઈ આનો ઉપયોગ કરવો ક્યારે, જ્યાં સ્પેશિયલી શબ્દ આપેલો હોય કે ભાઈ ટેન્જન્ટ ગેલોનોમીટર છે અથવા ઓસિલેટર છે અથવા વાઇબ્રેશનવાળું છે એવા શબ્દ આપેલા હશે ત્યારે જ તમારે એનો ઉપયોગ કરવાનો છે. બાકી આપણા જે ચોપડીના કોન્સેપ્ટ છે એ જ લેવાના છે મિત્રો. તો આ રીતે સૂત્ર ત્યાં, તો આ બધા સૂત્ર આપણે જોયા, એના પર દાખલા આપણે જોવાના છે. તો જો એક દાખલો અત્યારે જોઈએ આપણે, ખાલી એક્ઝામ્પલ, એક ટેન્જન્ટ ગેલોનોમીટર શબ્દ આવી ગયો ટેન્જન્ટ. તો આ ટેન્જન્ટ ગેલોનોમીટરમાં ગૂંચડામાં આટાની સંખ્યા 50 મતલબ એન અને ત્રિજ્યા 20 સેન્ટીમીટર મતલબ 0.2 મીટર છે. પૃથ્વી માટે બીએચની કિંમત 3×10⁻¹ ટેસ્લા હોય તો 45ના આવર્તન માટે પ્રવાહ તમારે શોધવાનો છે. તો શબ્દ છે ટેન્જન્ટ અને પ્રવાહ શોધવું હોય ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, આઈ બરાબર 2R BH અપોન μ0n કૌંસની બહાર tan થીટા. તમારી પાસે આર એટલે ત્રિજ્યા, બરોબર, બી એચ એટલે હોરિઝોન્ટલ ઘટક, પછી મ્યુઝિયમની કિંમત ખબર, આટાની સંખ્યા આપણી પાસે છે 50 અને આવર્તન થીટા 45 છે, સાદરૂપ આપવાનું છે. ખાલી આ 2m² આ ત્રિજ્યાને મીટરમાં લઈ ગયા, આ બી એચ 3×10⁻¹ છેદમાં μ0 અને આટાની સંખ્યા 50 અને tan 45 એટલે 1 થઈ જાય, અને ગુણાકાર કરજો એટલે જવાબ તમને મળશે 0.19 એમ્પિયર. આ રીતે ટેન્શન કે કોઈ પણ હોય, બસ કઈ સૂત્ર મૂકવા જ આવશે, આમાં કોઈ વેરાયટી એટલી બધી આવતી નથી મિત્રો. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો, બરોબર છે. હવે તમે આ લખી લો, ચાલો